દેશભરમાં સતત પેટ્રોલ અને ડીઝલની ભાવમાં ઘટાડો આવી રહ્યો છે. શનિવારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો આવવાને કારણે સામાન્ય લોકોમાં રાહત મળી. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ ક્રમશ 77.89 રૂપિયા પ્રતિ લીટર તથા 72.58 રૂપિયા પ્રતિ લીટર થયું. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 17 પૈસાનો ઘટાડો, ત્યાં ડીઝલના 16 પૈસાનો ઘટાડો આવ્યો. ત્યારે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં શનિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 17 પૈસાનો ઘટાડો આવ્યો. ઘટાડાને કારણે શહેરમાં પેટ્રોલની કિંમત 83.40 રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલની કિંમત 76.05 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો આવી રહ્યો છે, ત્યારે ગુરુવાર બાદ શુક્રવારના પણ પેટ્રોલ અને ડીઝલની ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની ભાવમાં 15 પૈસાનો ઘટાડો સામે આવ્યો, જ્યારે મુંબઈ પેટ્રોલમાં ભાવમાં 15 પૈસા અને ડીઝલના ભાવમાં 16 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે દિલ્હીમાં ઘટાડા બાદ પેટ્રોલ 78.06 પ્રતિ લીટર થઈ ગયો છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલ 83.57 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો. જો ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં ડીઝલ 72.74 રૂપિયા પ્રતિ લીટર થયું છે, જ્યારે મુંબઈમાં ડીઝલ 76.22 રૂપિયા પ્રતિ લીટર છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા શુલ્ક ઘટાડ્યા બાદ શનિવારે સતત 22મા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો. આ ભાવથી ઘટાડાની સામાન્ય જનતાને ફાયદો થઈ રહ્યો છે. મહત્વનું છે કે દિલ્હી અને મુંબઈ બંને જગ્યાએ પર ડીઝલની 70 રૂપિયાથી ઉપર ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ ભાવમાં પણ 70ની સપાટી ઉપર રહ્યા છે. પેટ્રોલ ડીઝલની કિંમતમાં ગત મહિને રેકોર્ડ તોડ વધારો જોવા મળ્યો. આ દરમિયાન વિપક્ષે પેટ્રોલ ડીઝલની ભાવને લઈને સરકાર પર પ્રહારો કરી ઠેર વિરોધ પ્રદર્શન કર્યા હતા. સરકાર પણ તેના જવાબમાં એક વાત પકડીને બેસી રહી કે પેટ્રોલ ડીઝલની ભાવમાં થઈ રહેલા વધારા પાછળ વિશ્વ સ્તરે વધી રહેલ ક્રૂડ ઓઇલના ભાવ છે. કેન્દ્ર સરકારે 4 ઓક્ટોબરે ડીઝલ અને પેટ્રોલની કિંમતમાં 2.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો અને સાથે જ મોટા ભાગના રાજ્યોમાં પણ રાજ્ય ટેક્સમાં ઘટાડો કર્યો હતો, જેથી તે સમયે લોકોને થોડી રાહત મળી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, દિલ્હી. ઝુકરબર્ગની પત્ની પ્રિન્સિલા નવી પેઢી માટે કરશે રૂપિયા 4.45 લાખ કરોડનું દાન. તેમજ ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગની પત્ની પ્રિન્સિલા યાન જેવી પેઢીના ઉદ્ધાર માટે $61 દાન કરવાની જાહેરાત કરી છે. ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગની પત્ની પ્રિસિલા 4 નવી પેઢીના ઉદ્ધાર માટે $61 દાન કરવાની છે. ફેસબુકના હાલની શેર પ્રાઇસ પ્રમાણે બંનેની સંપત્તિ આ રકમ કરતાં વધારે છે. ઝકરબર્ગ અને ચાન 3 વર્ષ પહેલાં તેમની દીકરીના જન્મ વખતે 99% સંપત્તિ દાન કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. ગયા વર્ષે તેમણે ચાન ઝકરબર્ગ ફાઉન્ડેશને $1.9 અબજ આપ્યા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માલદીવથી આવેલા નિમંત્રણનો સ્વીકાર કરી લીધો છે. આ સાદર નિમંત્રણ માલદીવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાને ત્યાં ઇબ્રાહીમ મોહમ્મદ સાલેહના નવનિર્વાચિત સરકારના 17 નવેમ્બરના આયોજિત શપથ ગ્રહણના સમારોહમાં સામેલ થવા માટે મોકલ્યા છે. ન્યૂ દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદીવથી આ નિમંત્રણનો સ્વીકાર કરી લીધો છે. આ સાદર નિમંત્રણને માલદીવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ત્યાં ઇબ્રાહીમ મોહમ્મદ સોલેહની નવનિર્વાચિત સરકારના 17 નવેમ્બર આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે મોકલ્યા છે. માલદીવ આપણો સૌથી નજીકનો હિન્દ મહાસાગર ક્ષેત્રનો દેશ છે અને ભારતની સામુદ્રિક ક્ષેત્રથી સુરક્ષાને જોતા વધારે મહત્વનું સ્થાન રાખે છે, જેથી પ્રધાનમંત્રી આ નિર્ણયને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે પણ પ્રધાનમંત્રી દ્વારા નિમંત્રણને સ્વીકાર કરવાની પુષ્ટિ કરાઈ છે. માનવામાં આવી રહેલ છે કે નવી સરકારના ગઠન બાદ માલદીવથી શાંતિ અને સ્થિરતાનો વધારે પ્રોત્સાહિત મળશે. ભારતીય રણનીતિકાર અને નવી દિલ્હીમાં પક્ષમાં માની રહ્યા છે તેમનું અનુભવ છે કે સાલે સરકારના સત્તામાં આવ્યા બાદ માલદીવમાં સક્રિય થયેલ ભારત વિરોધી તત્વોને નિયંત્રણમાં રાખી શકાશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને મોદી સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદોની વચ્ચે કેન્દ્ર સરકારે બાબતની સ્પષ્ટતા કરી છે કે તેની નજર RBIના રિઝર્વ ખજાના પર નથી. કેન્દ્ર સરકાર તરફથી ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિકલ એફેર્સ સેક્રેટરી SC ગર્ગે જણાવ્યું છે કે સરકારે રિઝર્વ બેંક પાસેથી 3.6 લાખ કરોડ રૂપિયા લેવા માટે કોઈ ઓફર કરી જ નથી.
રિઝર્વ બેંક અને મોદી સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદોની વચ્ચે કેન્દ્ર સરકારે એ બાબતની સ્પષ્ટતા કરી છે કે તેની નજર આરબીઆઈના રિઝર્વ ખજાના પર નથી. કેન્દ્ર સરકાર તરફથી ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એફએસ સેક્રેટરી એસસી ગર્ગે જણાવ્યું હતું કે સરકાર રિઝર્વ બેંક પાસેથી 3.6 લાખ કરોડ રૂપિયા લેવાની માટે કોઈ ઓફર નથી કરી. ગર્ગે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકાર રિઝર્વ બેંકની કેપિટલ ફોર્મવર્કને મજબૂત કરવાની વાતને સમર્થન આપ્યું છે. આ સિવાય તેમણે કેન્દ્ર સરકારની નાણાકીય સ્થિતિને મજબૂત ગણાવતા કહ્યું હતું કે મીડિયામાં આરબીઆઈના રિઝર્વ ખજાનાને લઈને સરકાર નજરને લઈને ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગર્ગે દાવો કર્યો હતો કે નાણાકીય વર્ષના અંતમાં કેન્દ્ર સરકારને તેની નાણાકીય ખાદ્ય 3.3% પર સીમિત રાખવામાં સફળ રહેશે. મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે સરકાર 19 નવેમ્બરે થનાર આરબીઆઈ બોર્ડની બેઠકમાં રિઝર્વ બેંક ગવર્નરની ભૂમિકા ઓછી કરી શકે છે. આ અંગેના સમાચારના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંકના ગવર્નરની વચ્ચેના વિવાદને કારણે કેન્દ્રીય રિઝર્વ બેંકની પાસે હાલ 9.6 ટ્રિલિયન ની રકમ છે. આ અંગે એક અગ્રણી વર્તમાન પત્રમાં દાવો કર્યો હતો કે સરકાર રિઝર્વ બેંક પાસે પડેલી રિઝર્વ મુદ્દાનો લગભગ 1/3 ભાગ લેવા માંગે છે. કેન્દ્ર સરકાર આ અંગે મત ધરાવે છે કે આટલી મોટી માત્રામાં રિઝર્વ મુદ્દા રાખવાની રિઝર્વ બેંકને જૂની અને સંકુચિત ધારણા છે અને તેની બદલાવાની જરૂરિયાત છે. કેન્દ્ર સરકાર રિઝર્વ બેંક પાસે એક એવી અપેક્ષા રાખી રહી છે કે રિઝર્વ બેંક તેની રિઝર્વ મુદ્દા 3.5 ટ્રિલિયન રૂપિયા સરકારને આપે. સરકાર આ રકમનો ઉપયોગ લોન અને અન્ય વિકાસના કાર્યોમાં કરવા માંગે છે જેની ઇકોનોમી મજબૂત બને. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. સમગ્ર ગુજરાતના પરિવારના સૌ સ્વજનો ભાઈ બહેનોને દિવાળીની શુભકામના અને આગામી નવું વર્ષ આપના સૌના માટે ખૂબ સારું, સુખમય, શાંતિમય, સમૃદ્ધિ સાથે પસાર થાય એવી હૃદયની શુભકામના અને NS ગુજરાતને પણ શુભકામના. એક નવું સાહસ મીડિયાના ક્ષેત્રમાં, પ્રચાર માધ્યમના ક્ષેત્રમાં શરૂ થયું છે, એમને પણ ગુજરાતની પ્રજા ખૂબ સ્વીકારે, આવકારે અને એ પોતાનું માધ્યમ બનાવે એવી પણ શુભકામના. ખાસ કરીને આપણો આ તહેવાર એ તમામ જ્ઞાતિ, જાતિ, વર્ગ, પ્રાંત, ભાષા, સંપ્રદાય એ બધા સાથે મળીને ઉજવે, જેમ સરદાર સાહેબે સમગ્ર દેશને એક કર્યો અને એ વખતના નવાબો, રાજા, બાદશાહોએ ભારત માતાને સમર્પિત પોતાના રાજ્યો કરીને એક રાષ્ટ્ર બનાવ્યું, એમ આપણે બધા જ્ઞાતિ, જાતિ, પ્રાંત, ભાષા, સંપ્રદાય આ બધા એક થઈને એક ભારત, શ્રેષ્ઠ ભારત એવો સંકલ્પ કરીએ તો મને લાગે છે કે આપણે જે રીતે કહીએ છીએ, માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વી આહ, આ ધરતીના આપણે બધા પૃથ્વી એ માતા છે ને એના આપણે બધા સંતાનો છીએ, તો કોઈ પણ જાતિ, સંપ્રદાય, વર્ગ, પ્રાંત, ભાષાના બધા આપણે એક માના દીકરા છીએ એવા રીતે જીવવાનો સંકલ્પ કરીએ તો સાચા અર્થમાં ભારત શ્રેષ્ઠ ભારત બને અને આપણું પારિવારિક ભાવના પણ ખૂબ ઉજ્જવળ બને એવી શુભકામના. અને નવા વર્ષથી આપણે આ બધા સંકલ્પ કરીએ કે આપણે બધા એક થઈને રાષ્ટ્ર તરીકે દુનિયાને નકશામાં ટટ્ટાર ઊભા રહી શકીએ અને ગૌરવ જાળવી શકીએ એવી ઈશ્વર આપણને શક્તિ આપે. હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. તમારું જીવન અને સૌનું જીવન એક સરસ, પ્રકાશમય રહે અને સુખી, સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે.
હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું. દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું. સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે. યાદવ, મેનેજિંગ ટ્રસ્ટી એસએમ એજ્યુકેશન ટ્રસ્ટ કી તરફ સે સભી રહીશો, વિદ્યાર્થીઓ, બાલી મિત્રો એવં કર્મચારીઓ કો ઇસ દિવાળી કી હાર્દિક શુભેચ્છા દેતા હું. સાથ સાથ મેં એનએસ ટ્યુબ ન્યૂઝ કે સંપાદક શ્રી શર્માજી કો ભી મેં દિવાળી કી ઉનકે સાથ મેં રહેને વાલે સભી કર્મચારીઓ કો દિવાળી કી શુભકામનાએ દેતા હું. જીવન આપ સભી કા મંગલમય રહે, સુખમય રહે, સમૃદ્ધ રહે, ઇસકે લીએ મેં ઈશ્વર સે પ્રસન્ન પ્રાર્થના કરતા હું. ઓર હમેશા અગ્રસર રહે, ઉજ્જવલ ભવિષ્ય કે તરફ રહે, ઇસકી મેં ઈશ્વર સે કામના કરતા હું. જય હિન્દ, જય ભારત. દીપાવલી ઓર નવે વર્ષ કી સભી દેશવાસીઓ કો ઢેર સારી શુભકામનાએ. આપકા આને વાલા નવા વર્ષ સુખમય, સંપન્ન મન ઓર ઢેર સારી ખુશીઓ કે સાથ બના રહે એસી સભી દેશવાસીઓ કો ખૂબ ખૂબ શુભકામનાએ. મેં ભગવાન રક્ષા દલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઘનશ્યામ શર્મા સભી દેશવાસીઓ કો હાર્દિક શુભકામનાએ, નૂતન વર્ષ કી હાર્દિક શુભકામનાએ. આને વાલા નૂતન વર્ષ, નયા વર્ષ સભી દેશવાસીઓ કે લીએ ઉજ્જવળ ભવિષ્ય લાયે ઓર સ્વાસ્થ્ય, દૌલત ઓર સફળતા સે ભરપૂર હો, યે હમારી શુભકામના હૈ. ભગવાન રક્ષા દલ હિન્દુત્વ કે લીએ બના હુઆ હૈ. એક જરૂર રિક્વેસ્ટ કરેંગે હમ સભી સે, વો હૈ રામ મંદિર. જો રામ કી વજહ સે દીપાવલી કો મના રહે હૈ હમ, ઉસી કા મંદિર નહીં બન પા રહા હૈ. ઇસલિયે હિન્દુત્વ કો જગાને કે લીએ એક બાર બાર વિનંતી કરતા હું મેં કે ઇસ મંદિર કો બનાને કે લીએ જરૂર જાગૃત રહે ઓર ભગવાન રક્ષા દળ સે જુડે. જય સિયારામ, જય સિયારામ. વિધાનસભા ચૂંટણી પાર્ટીના પ્રચાર અભિયાનને મજબૂત કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસ માટે છત્તીસગઢ પહોંચ્યા. રાહુલ ગાંધીએ છત્તીસગઢના પાંખજૂરમાં અને કાંકેરમાં જનસભા સંબોધિત કરી ફરી એકવાર મોદી સરકાર પર પ્રહાર કર્યા. તેમણે છત્તીસગઢની રમણ સિંહ સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે રેલીમાં હાજર લોકોને ભાજપને હરાવવા અપીલ કરી છે. પીએમ મોદી પ્રહાર કરતા રાહુલ ગાંધીએ રાફેલ દિલનો ઉલ્લેખ કર્યો. એટલું જ નહીં પરંતુ નોટબંધી પર પીએમ મોદી પર પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે નોટબંધીનો નિર્ણય કરીને લોકોને બેવકૂફ બનાવવામાં આવ્યા. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે તેમના પોતાના કેટલાક બિઝનેસમેન મિત્રોનું 3,00,000 કરોડ રૂપિયાનું દીવ માફ કર્યું પરંતુ ખેડૂતોની મદદ નહીં કરી. રાફેલ દીલ અંગે રાહુલ ગાંધી ફરી એકવાર પીએમ મોદીને ઘેર્યા છે. રાહુલ ગાંધી દ્વારા જણાવવામાં આવ્યું કે કંપની HAL પાસેથી કોન્ટ્રાક્ટ ખૂંચવીને અંબાણીની કંપનીને આપી દીધો છે. મોદી સરકાર 526 કરોડનું રાફેલ 1600 કરોડનું ખરીદ્યું. રાહુલ ગાંધીએ જણાવ્યું કે અંબાણીને આખા જીવનમાં હવાઈ જહાજ નથી બનાવ્યું, જ્યારે HAL છેલ્લા 70 વર્ષથી વિમાન બનાવી રહ્યા છે.
પીએનબી ગોટાળો અને વિજય માલ્યાના વિદેશી ભાગવાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે માલ્યા દેશ છોડતા પહેલા અરુણ જેટલીને મળીને ગયો હતો. નીરવ મોદી મેહુલ ચોકસી પૈસા લઈને ભાગી છૂટ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્ર મોદી સરકારની દેશની સામાન્ય જનતા માટે કંઈ જ નથી કર્યું અને ફાયદો ફક્ત મોટા ઉદ્યોગપતિને જ પહોંચાડ્યો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, છત્તીસગઢ. ઘરેલું રસોઈ ગેસ હજુ વધારે મોંઘી થવાની છે ત્યારે સરકારના LPG ડીલરોના કમિશન વધાર્યા બાદ ભારતીય ઘરોમાં પહોંચવા વાળી LPG ગેસ સિલિન્ડરના દરોમાં વધારો થયો છે. ત્યારે LPG કિંમતમાં 2 રૂપિયા પ્રતિ સિલિન્ડરની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. ઘરેલું રસોઈ ગેસ હજુ વધારે મોંઘી થઈ ગઈ છે. સરકારના LPG ડીલરોના કમિશન વધાર્યા બાદ ભારતીય ઘરોમાં પહોંચવા વાળી LPG ગેસ સિલિન્ડરના દરોમાં આ વધારો થઈ ગયો છે. LPG કિંમતમાં 2 રૂપિયા પ્રતિ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો. સાર્વજનિક ક્ષેત્રની ખુંદ્રા ઇંધણ કંપનીઓની કિંમત અધિસૂચના અનુસાર 14.2 કિલોની સબસિડીવાળા LPG સિલિન્ડરની દિલ્હીમાં કિંમત 507.42 રૂપિયા હશે, જે પહેલા 505.34 કરોડ રૂપિયા હતી. આ પહેલા પેટ્રોલિયમ મંત્રાલયે ડીલર કમિશન વધારવાનો આદેશ આપ્યો હતો. આદેશમાં મંત્રાલયે કહ્યું કે 14.2 કિલો અને 5 કિલોના સિલિન્ડર પર ઘરેલું LPG વિતરકોનું કમિશન છેલ્લી વાર સપ્ટેમ્બર 2017માં ક્રમશઃ 48.89 રૂપિયા તથા 24.20 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. આદેશ અનુસાર LPG વિતરકોમાં કમિશનની નવી રીતે સમીક્ષાને માટે અધ્યયનના બાકી થવાની વચ્ચે પરિવહન લાગતા વેતન આદિમાં વૃદ્ધિને દેખાતા અંતિમ ઉપાયની રૂપમાં વિતરકોનું કમિશન 14.2 કિલોના સિલિન્ડરને માટે વધીને 50.58 રૂપિયા પ્રતિ સિલિન્ડર તથા 5 કિલોના સિલિન્ડરના મામલામાં 25.29 રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ મહિનામાં આ બીજો મોકો છે કે જ્યારે LPG સિલિન્ડરના ભાવ વધારી દેવાયા છે. આ પહેલાં 1 નવેમ્બર રોજ મૂળ કિંમત પર કરને કારણે પ્રતિ સિલિન્ડર 2.84 રૂપિયાની વૃદ્ધિ કરવામાં આવી હતી. જૂનથી LPG સિલિન્ડરના ભાવ દર મહિને વધે જવાનું કારણ ઉચ્ચ મૂળ કિંમત, GST ચૂકવણી છે અને કુલ મિલાવીને કિંમત 16.21 રૂપિયા વધ્યા છે. મુંબઈમાં 14.2 કિલોના LPG સિલિન્ડરનો ખર્ચ હવે 505.05 રૂપિયા, જ્યારે કોલકાતામાં 510.70 રૂપિયા તથા ચેન્નઈમાં 495.39 રૂપિયા થશે. જુદા જુદા રાજ્યોમાં સ્થાનિક કરો તથા પરિવહન ખર્ચને કારણે ભાવ અલગ અલગ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. દિવાળી વેકેશન દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જોવા પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. તેમજ ટિકિટ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે અને હાલ ટિકિટ મેળવવા માટે 2 કિલોમીટર જેટલી લાંબી લાઈન લાગી છે. ત્યારે મળતી માહિતી મુજબ હજુ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીને આવતા પ્રવાસીઓના નિગમને 50 લાખથી પણ વધુની આવક થઈ છે. કેવડિયા દિવાળી વેકેશન દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો. તેમજ ટિકિટ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. હાલ ટિકિટ મેળવવા 2 કિમી જેટલી લાંબી લાઈન લાગે છે. મળતી માહિતી મુજબ હજુ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીના આવતા પ્રવાસીઓમાંથી નિગમને 50 લાખથી પણ વધુ આવક થઈ છે. કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. 9:04 વાગ્યા સુધી 16,036 પ્રવાસીઓ નોંધાયા, ત્યારે આજના દિવસે 20,000થી પણ વધુ પ્રવાસીઓ નોંધાશે. પ્રવાસીઓ વધતા બસ સુવિધા પણ ઓછી પડી રહી છે. કેવડિયા આવેલી 10 સિટીમાં પ્રવાસીઓ 70%થી વધુ ટેન્ક બુક કરાવી દીધા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 250 ટેન્ટની 10th સિટી બનાવવામાં આવી છે. જિલ્લામાં આવેલી મોટાભાગની હોટલો અને અતિથિગૃહોની બહાર હાઉસકૂલના પાટિયા લાગ્યા છે. નર્મદા જિલ્લામાં વેકેશનમાં હજી પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધ જાળવણી સહિત સ્થળો પ્રવાસીઓ આકર્ષે છે, જેથી આ 3 દિવસની રજાઓમાં પ્રવાસીઓએ પહેલેથી એડવાન્સ બુકિંગ કરાવી દીધું છે. નર્મદા ડેમ વિસ્તારમાં અંદર તળાવ 3 પાસે અને તળાવ 4 પાસે 2 ટેન્ટ સિટી છે. ટેન્ટ સિટીની સંચાલકોને પણ ખાસ ચેકિંગ અને અવારનવાર પ્રવાસીઓની આઈડેન્ટિટી રાખવા પોલીસ વિભાગ તરફથી સંચાલકોને આદેશ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. હું જલ્પિન ભીમાણી, MN વિદ્યારય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના. मैं जिग्नेश आर मौर्य, ब्राइड इंग्लिश स्कूल CTM की तरफ से आप सभी को दीपावली एवं
नूतन वर्षा अभिनंदन एवं भाई बहनों के पावन पर्व ऐसे भाई दूज की आप सभी को ढेरों सारी शुभकामनाएं। मैं डॉक्टर हसमुख अग्रवाल यहाँ साहिबाग में रेशम भाई हॉस्पिटल चलाता हूँ। इस दिवाली के अवसर पे मैं अपने गुजरात के भारत के लोगों को दिवाली की खूब खूब शुभकामना देता हूँ। महालक्ष्मी से प्रार्थना करता हूँ कि पूरे देश में वासियों के ऊपर धन की वर्षा बनी रहे, उसके माध्यम से सब लोग सुखी संपन्न हो और सबका स्वास्थ्य खूब बढ़िया रहे। ऐसे ही मैं दिवाली के अवसर पर पूरे देशवासियों को शुभकामना देता हूँ। NS ગુજરાત ન્યૂઝ ચેનલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને હું પોતે હિમાંશુ પટેલ પ્રદેશ પ્રવક્તા આપની આ લોક ચેનલ પ્રજાલક્ષી ચેનલને હું સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતીથી અને હું સમગ્ર ગુજરાતની જનતાને નૂતન વર્ષના અભિનંદન અને આવનારું વર્ષ ખૂબ સારું જાય એવી સમગ્ર પાર્ટી વતીથી અમે પ્રાર્થના કરીએ છીએ અને આપનો જે પ્રેમ આશીર્વાદ મત સ્વરૂપી અને આંદોલન સ્વરૂપી બંને રીતે જે કોંગ્રેસ સાથે ગત વર્ષ મર્યો એવો જ પ્રેમ અને ભાવ અમારા તરફી રહે એવું અમે આપના અમારી આપણી પોતાની આ ગુજરાતની અને ગુજરાતના પ્રશ્નોને વાચા આપતી ચેનલ વતીથી અમે આપ સર્વને ફરીથી નૂતન વર્ષે અભિનંદન પાઠવીએ છીએ। मैं इंद्र मौर्य ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं और विद्यालय ये शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रगतिकारी हो। હું જગદીશ ઠાકોર, પૂર્વ સાંસદ પાટણ, NS ગુજરાત ન્યૂઝના દર્શકો અને સમગ્ર ગુજરાતને દેશની પ્રજાને દીપાવલી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું। દીપાવલીનું પર્વ એ અંધકારમાં થી ઉજાસમાં જવાનું પર્વ છે। બેસતું વરસ અને નવું વરસ એ આપણા જીવનની એક નવા વર્ષની શરૂઆત કરવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે દીપાવલીનું પર્વ, દિવાળીનું પર્વ અને નૂતન વર્ષાભિનંદન આપ સૌને પાઠવું છું। NS ગુજરાત ન્યૂઝ સમગ્ર ગુજરાતમાં લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહ્યું છે, પ્રજાના મુદ્દાઓને ઉઠાવી રહ્યું છે અને આજના તબક્કે આ ન્યૂઝ ચેનલને પણ હું મારી શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છાઓ। દિવાળીની
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં બડા બજરંગ રોડ પર સોની જ્ઞાતિની વાડી પાસે આવેલ છેલ્લા 35 વર્ષથી કાર્યરત એવી ભાદર બે કેનાલ યોજનાના તથા સોદ વડર સિંચાઈ યોજનાથી નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ યોજનાથી પેટા વિભાગ 1/5 કચેરીમાં દિવાળીની મોડી રાતે 7:30 અચાનક આગ ફાટી નીકળતા કોઈ ફાયર ફાઈટર અને જીઈબીને જાણ કરતા બંને વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયેલ હતા. જીઈબી દ્વારા સલામત અર્થે લાઇટ કનેક્શન કાપી નાખવામાં આવેલ તેમજ ફાયર ફાઈટર દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેવા આગ પર કાબૂ મેળવે ત્યાં સુધીમાં ઓફિસ બિલ્ડિંગમાં 4 રૂમ આવેલ છે, જેમાં રોડ પરના 1 રૂમનું કોમ્પ્યુટર પ્રિન્ટર, 4 ખુરશી, 2 ટેબલ, મોટા પ્રમાણમાં રેકર્ડ ફાઇલો, ઓફિસની 1 બારી તથા 1 દરવાજો વગેરે સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યું. આગ પર કાબૂ મેળવતા બાજુના રૂમના રેકર્ડ બચી જવા પામ્યા હતા. ઓફિસ સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોડી રાત્રે અમુક યુવાનો દ્વારા ઓફિસની બારી પર ફટાકડા રાખી ફોડતા આ બનાવ બન્યો હોવાનું જણાવેલ હતું. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બનાવની તમામ વિગતો સિંચાઈ વિભાગના ઓફિસ સ્ટાફ પાસેથી મળી હતી. આ અંગેની કાયદેસરની તપાસ પોલીસ દ્વારા ચલાવાઈ રહી છે. રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત બહાર આવશે. મારું નામ સીજે વ્યાસ. અમારી ઉપલેટામાં બડાભજન રોડ ઉપર આવેલી સિંચાઈ ખાતાની કચેરી ભાદર 2 ડેમની કેનાલની, એમાં અચાનક રાત્રે 3:30 આગ લાગતા અમને નગરપાલિકાના પ્રમુખ શ્રી દાનભાઈ ચંદ્રવાડિયા તરફથી જાણ થઈ. અમે તાત્કાલિક અહીંયા પહોંચેલા સ્ટાફના બધા કર્મચારીઓ અને ફાયર ફાઈટર બોલાવેલ, તેમજ જીબીનો સ્ટાફ બધો આવેલો અને સર્વિસો બધી કાપી નાખેલ. ત્યારબાદ બધી આગ ઠારવાની કાર્યવાહી કરેલ અને જે અમારો એક રૂમ છે દક્ષિણ તરફનો, એમાં એક કોમ્પ્યુટર સંપૂર્ણ નાશ પામેલ છે. જરૂરી બધી અગત્યનું દસ્તાવેજ ફાઇલો, 4 નંગ ખુરશી, 2 ટેબલો તથા ઓફિસના બારી બારણાને સારું નુકસાન થયેલ છે. આગ સંપૂર્ણ હવે કાબૂમાં આવેલ છે. હાલ અમે ઉપલેટા પોલીસ સ્ટેશને જાણ કરવા જઈ રહ્યા છીએ. અમિત પઠાણ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ઉપલેટા. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પ્રેમિકાને પામવા પ્રેમીએ પ્રેમિકાના પતિની હત્યા કરી દીધી હતી. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ન્યૂયોર્ક ટાવર પાસે એક યુવતીની હત્યા કરવામાં આવી હતી. તપાસ કરતાં જાણવામાં મળ્યું કે આ યુવાન પત્નીના પ્રેમની એક પ્રેમિકાને પામવા માટે પતિની હત્યા કરી હતી. છરીના કેટલાય ઘા મારી હત્યા કરવામાં આવી. આ હત્યામાં મદદ કરનાર 4 થી 5 લોકો વિરુદ્ધ વસ્ત્રાપુરમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુમાં વધુ તપાસ હાથ ધરી. પણ આ માતાના પ્રેમના પ્રકરણમાં નાના બાળકોને તેના પિતા ગુમાવવાનો વાળો આવ્યો હતો. જાણ કરતો કે મારી પત્ની મૂકી જાય, મારા બાળકો એકલા છે, એની મમ્મી વગર રહેતા નથી. એથી અવારનવાર આવી વાતચીતો દરમિયાન પણ આ ચિરાગે કહેલું કે તું તારી પત્નીને ભૂલી જઈ અને હવે જો માંગણી કરીશ તો તું જાણતી જઈશ, આવી વાત કરેલી. એ અનુસંધાને ગઈકાલે સાંજે એના પુત્ર છે એને જે નરણજીના દીયું છે જમાડતું હતું અને પોતાના છાપરે એના પરિવાર સાથે હાજર હતો. એના ભાઈ છે, એની ભાભી છે, એના નાતે. એ દરમિયાન 4 થી 5 જણા જે આરોપીઓ છે, જેમાં આરોપીમાં ચિરાગ વાસપોડિયા, જિગ્નેશ ધીરુ, દેવપૂજક નેહરુ ધીરુ, દેવપૂજક ઘટીયો, કરીમ પોપટ દેવપૂજક અને ભીમા કાળુ દેવપૂજક, આમ કુલ 6 આરોપીઓ રિક્ષા લઈને આવેલા અને તે જેને બાળકને જમાડતું દરમિયાન ભૂલા ચાલી ગયો, જોરજોરથી ઝઘડો કરવાનું ચાલુ કરેલું. એ દરમિયાનમાં આ જિગ્નેશ છે એને છરી મારેલી અને એ દરમિયાનમાં નેહરુ ધીરુ છે એને આજે મરણજીના છે પકડી રાખેલું. એ દરમિયાનમાં જ્યાં દિવાળીના દિવસો હોય અને લોકો ભેગા થયેલા હોય તેથી આ ઝઘડો થતાં આજુબાજુના લોકો ભેગા થઈ જતા આજે 4 થી 5 જણા રિક્ષા લઈને આવેલા, ત્યાંથી નાસી છૂટેલા અને 108માં બોલાવી અને સોલા સિવિલ ખાતે લઈ જતા ત્યાં ડોક્ટરને તપાસ કરતા. યોગેશ્વરી રામાનુજ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. પૂર્વ રાજ પરિવારની વ્યક્તિ અને સેનાના નિવૃત્ત અધિકારી કે અન્ય નિવૃત્ત અધિકારી જ્યારે લોકતંત્રમાં રાજનીતિ સાથે જોડાયેલી હોય છે ત્યારે વ્યવસ્થાનો ભાગ બને છે, ત્યારે તેમના મિજાજ જનતા પર શાસન કરવાનો હોય છે. આ પ્રકારની વ્યક્તિઓનો મિજાજ ત્યારે લોકસેવા કરવાનો કે જરૂરિયાત મુજબ શાસન કરવાનો બિલકુલ નથી હોતો. પૂર્વ રાજ પરિવારને વ્યક્તિ અને તેના નેતૃત્વના અધિકાર કે અન્ય નિવૃત્ત અધિકારી જ્યારે લોકતંત્રમાં રાજનૈતિક સાથે જોડાયેલી વ્યવસ્થાનો ભાગ બને છે ત્યારે તેમનો મિજાજ જનતા પર શાસન કરવાનો હોય છે. આ પ્રકારની વ્યક્તિનો મિજાજ ત્યારે લોકોની સેવા કરવાનો કે જરૂરિયાત મુજબ શાસન કરવાનો બિલકુલ નથી હોતો. દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત વિશ્વાસુ અજીત ડોભેલે તાજેતરમાં જ આપેલું નિવેદન આ પ્રકારની માનસિકતા છતી કરે છે.
તેમણે ઓલ ઇન્ડિયાના રેકોર્ડ દ્વારા યોજાયેલા સરદાર પટેલના મેમોરિયલ વ્યાખ્યાન માત્રાનો અગત્યની વાતો કરી છે. દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વડાપ્રધાન મોદીના અંગત વિશ્વાસુ અજીત ડોભાલે તાજેતરમાં જ આપેલું નિવેદન આ પ્રકારની માનસિક ક્ષતિ કરે છે. તેમણે ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા યોજાયેલા સરદાર પટેલ મેમોરિયલ વ્યાખ્યાનમાં ત્રણ અગત્યની વાતો કરી હતી. દેશને આગામી 10 વર્ષ માટે સશક્ત સરકારની જરૂરિયાત છે, જે ગઠબંધન દ્વારા બનતી નબળી સરકારો જેવી ન હોવી. દેશની જરૂરિયાત મુજબ આકરા નિર્ણય લઈ શકાય તેવી સરકારની જરૂરિયાત છે. દેશને બહાર કરતા આંતરિક તત્વોની વધુ જોખમ છે. પોતાના ફરજોના લાંબા ગાળો પોલીસ અને ગુપ્તચર સંસ્થામાં પસાર કરનાર ડોભાલને એવું લાગતું હશે કે તેમણે બિલકુલ નવી વાતો કરી છે. જોકે આ પ્રકારના વિચારો દેશમાં 1974 અને 1977 દરમિયાન ખૂબ જ પ્રચાર થયો હતો. ગઠબંધનની રાજધાની વિશે પણ આ પ્રકારની ચર્ચા પણ ખૂબ જ થઈ હતી. આ ચર્ચા એટલી હદે થઈ હતી કે મીડિયા અને સામાન્ય વર્ગમાં આ પ્રકારના રાજકારણને 100% સત્ય તરીકે રજૂ કરાયું હતું. રસપ્રદ બાબત એ હતી કે ડોભાલાના વ્યાખ્યાનનો વિષય હતો ત્યારે સ્વપ્ન ભારત 2030નું હતું. ડોભાલાની રજૂઆત વિષય હતો કે કેવી રીતે સ્વપ્નના ભારતને મુશ્કેલીઓથી બચાવી શકાય. દેશની સમસ્યા કે પડકારોના મુદ્દાઓને ડોભાલે ગરીબ, બેરોજગારી, સ્વાસ્થ્યને લગતા પડકારો, વર્તમાનની આર્થિક સ્થિતિ અને લિંગભેદ, સામાજિક વમનસે અને સાંપ્રદાયિક હિંસા વગેરેની મુદ્દાઓની ચર્ચા કરીને ડોભાલાએ ગઠબંધનની સરકારની શક્યતા અને આંતરિક દુશ્મનોથી બચવા વિશે ખૂબ જ ભાર આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રસંઘ કે તેને લગતી એજન્સીઓ દ્વારા આપવામાં આવેલ 17 વિકાસલક્ષી સૂત્રોમાંથી એક પણ સૂત્ર વિશે ડોભાલે ચર્ચા કરી ન હતી, જ્યારે ભારત વિકાસના સૂત્રોને હાંસલ કરવા માટે કરારબદ્ધ છે. અને ઉલ્લેખનીય છે કે જનસંઘના ભૂતકાળના ભાજપે ગઠબંધનની સરકારની હંમેશા તરફેણ કરી છે. તો પછી શા માટે ડાબોલે ગઠબંધનની સરકારનો વિરોધ કરી રહ્યા છે? અધિકારી હોવા છતાં ડોભાલે સંઘ સાથેની પોતાની નિકટતા ક્યારે છુપાવી નહીં. ડોભાલના મતે દેશને આંતરિક દુશ્મનોથી જોખમ છે. જો ખરેખર આવી સ્થિતિ હોય તો ડોભાલની સલાહે ભારત, ફ્રાન્સ, રશિયા, અમેરિકા અને ઇઝરાયલ પાસેથી મોટી માત્રામાં હથિયાર, યુદ્ધ અને વિમાનો અને ગોળા બારૂદની ખરીદી કરી દેશના બજેટનો મહત્વનો ભાગ શા માટે ગુમાવી રહ્યું છે? આંતરિક સમસ્યાઓ સામે લડવા હથિયારો ક્યાંક ઉપયોગી નહીં થાય. ડાબોલે આંતરિક દુશ્મન કોણ છે અને તેના વિશે માહિતી આપવી જોઈતી હતી. આ દુશ્મન કોણ છે અને અર્બન નક્સલ કે અન્ય પછી કોઈ ગૌરી લંકેશ જેવા પત્રકારો કે દાદરીના ગ્રામીણ અકબાલ જેવા લાચારો છે? વિદેશની તાકાતોના હાથ વિશેના સમાચારો 1973-77 દરમિયાન ખૂબ જ આવતા હતા. વારંવાર જોખમના ઉલ્લેખ કરાવતા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આપતકાલ લાદી દીધો હતો. શું ભારતમાં આ ઇતિહાસનું પુરાવર્તન કરવાની દિશામાં છે? શું આ ઇતિહાસનું પુરાવર્તન કરવાની તૈયારીઓ છે? સીબીઆઈનું ધમાસણ અધી રાત્રે સર્જાયેલા સ્ટ્રાઇકનું ઓછું નથી, ત્યારે સંઘપ્રિય અધિકારીના સંસ્થામાં સત્તાનું સુકુન આપવામાં આવતું નથી. તેને કારણે લોકતંત્ર મિજાજ પર્યાય કહી શકાય. સમગ્ર વિશ્વના અર્થશાસ્ત્રીઓ નોટબંધીને નુકસાનકારક ગણાવી છે, જે માત્ર સંજોગ નથી. પોતાના લાંબા ભાષણમાં ડોભાલે ભારત અને ચીનની કારણ વગરની સરખામણી કરી હતી. બંને દેશોની સ્થિતિઓ જુદી છે, ત્યારે ભારતે આઝાદી બાદ દેશના ઘડતર માટે રસ્તો અપનાવ્યો, તેમાં લોકતંત્ર, સમાનતા, ભાઈચારો અને અગત્યના અંગો છે. ડાબોલનો રસ્તો આ ત્રણેય અંગોને અણદેખા કરે છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.